રાજકારણ ગરમાતા કેન્દ્ર સરકાર દ્વારા હવે તમામ મૃતકને સહાય જાહેર કરાશે. દેશભરમાં વરસાદ વાવાઝોડાથી મૃત્યુ પામનારા પરિવારને સહાય આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. મૃતકોના પરિવારને 2-2 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. પીએમએ પહેલા માત્ર ગુજરાત માટે જાહેરાત કરી હતી. પીએમએ પહેલા માત્ર ગુજરાતની જ જાહેરાતનું એક ટ્વીટ કર્યું હતું. હવે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય મળશે. તો જે રીતે વડાપ્રધાને ગુજરાત બાદ અન્ય રાજ્યો માટે પણ સહાયની જાહેરાત કરી છે. આ પહેલા માત્ર ગુજરાતના જે અસરગ્રસ્તો છે તેમના માટે સહાયની જાહેરાત કરી હતી. તેને લઈને કમલનાથે પણ પીએમને પ્રહાર કર્યા હતા કે માત્ર ગુજરાત પ્રત્યે જે તમારી સંવેદના કેમ છે? મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વાવાઝોડાથી અને વરસાદને કારણે લોકોના મોત થયા છે. ત્યારબાદ પીએમઓ ઇન્ડિયામાં 2 એવા ટ્વીટ જોવા મળ્યા છે જેમાં પીએમએ ખેદ વ્યક્ત કર્યો છે અને તેમાં એમપી, રાજસ્થાન, મણિપુર આ 3 રાજ્યોનો સમાવેશ કરીને અને તેમાં જે કોઈ પણ વ્યક્તિ હતાહત થયા છે તેમને સહાયની જાહેરાત કરી છે. ગુજરાતમાં મંગળવારે ફૂંકાયેલા પવન અને કમોસમી વરસાદને કારણે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ભારે પવન સાથે પડેલા વરસાદ અને કરાને કારણે અનેક લોકો ઘાયલ થયાના પણ અહેવાલ હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાતની મુલાકાત પહેલા ગુજરાતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ તેમણે ઘાયલ અને મોતને ભેટેલા લોકો માટે સહાયની જાહેરાત પણ કરી. રાજ્યમાં ભર ઉનાળે આવેલા તોફાની વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં 9 લોકોના મોત નિપજ્યા. માત્ર ઉત્તર ગુજરાતમાં જ 6 લોકોના મોત થયા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 3 લોકોના મોત થયા છે. ગઈકાલે રાજ્યના 19 જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો. વરસાદના કારણે ખેડૂતોએ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કેરી, ઘઉં, વરિયાળી જેવા પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે, તો શાકભાજીના પાકોને પણ નુકસાન થયું છે. ઠેર ઠેર વૃક્ષો અને છત ધરાશાયી થવાના બનાવો બન્યા છે. આ તરફ મેઘરાજાએ રાજકીય નેતાઓની મુશ્કેલી પણ વધારી દીધી છે. સાબરકાંઠામાં ભારે વાવાઝોડાને કારણે પીએમ મોદીની સભાસ્થળનો મંડપ પણ તૂટી ગયો હતો, જો કે તે ફરી નવેસરથી ઉભો કરી દેવાયો છે. રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલયે પણ મંડપ ઉડી ગયો હતો. વરસાદના કારણે 15 જેટલી બેઠક ઉપર પ્રચાર કાર્ય ઠપ્પ થઈ જવાની ભીતિ રાજકીય પક્ષો સેવી રહ્યા છે. આગામી 24 કલાકમાં હજુ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાબરકાંઠાની જો વાત કરીએ તો વિજયનગરમાં પોળોના જંગલમાં પ્રવાસીઓ મોટા પ્રમાણમાં આવતા હોય છે, પરંતુ પ્રવાસીઓ માટે બનાવેલી લાખો રૂપિયાની ટેન્ટ સિટી વાવાઝોડામાં અસ્તવ્યસ્ત બની ગઈ. ટેન્ટ સિટીમાં જોરદાર વાવાઝોડું આવ્યું હતું અને ભારે પવનને કારણે અનેક ટેન્ટ સિટી ઉખડીને પડી ગયા હતા. સાબરકાંઠાના વિજયનગરમાં જે પોળોના જંગલ આવેલા છે ત્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને ગઈકાલે જે વાવાઝોડું આવ્યું તેમાં આ ટેન્ટ સિટી જે બનેલી હતી તેની શું હાલ હતા એ આપ જોઈ શકો છો. કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો. રાજકોટના ઈશ્વરિયા ગામે વરસાદે ભારે તબાહી સર્જી અનાજ અને શાકભાજીનો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ખેડૂતોની સ્થિતિનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો છે.